જય સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. પ્રભુ શ્રી પર કૃપાદેવે જે પત્ર લખેલો છે કે સંપ્રદાય ચલાવવા માટે પૂજા શ્લાઘા આદિ ક્રેડિટ કમાવાના માટે કે પોતાનો મતગચ્છો ચલાવવાને માટે જ્ઞાની પુરુષોનો બોધ નથી, અભિમાન વધારવા માટે કે ક્રેડિટ કમાવા માટે જ્ઞાની પુરુષોએ બોધ આપેલો નથી. એક તો જ્ઞાની પુરુષો બોધ આપવા માટે જ તૈયાર નથી હોતા યોગ્યતાના અભાવે, કૃપાળુદેવના આ વખતની જ વાત કરીએ તો આત્મસિદ્ધિ કૃપાળુદેવે લખી કેટલાને આપી? ચાર જણા જ. ડુંગરજી અને દેવકરણજી માટે શરતો કરી સીધી સીધી ના આપી દીધી. મહા ઉપકાર મારા ઉપર કર્યો છે એવું બુદ્ધિ રાખીને જો તમે ઈચ્છતા હોય તો આત્મસિદ્ધિ લેવામાં વાંધો નથી. તો આત્મસિદ્ધિનું મહાત્મ્ય કેટલું આપણે પોતે જ વિચાર કરીએ કે અનાદિથી આજ સુધી આપણને કંઈ જાતિ સમાન જ્ઞાન નથી થયું, પણ વર્તમાન આપણી અજ્ઞાન દશા જોઈને તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે જ્ઞાની પુરુષ મળ્યા હોય કે ના મળ્યા હોય પણ આપણી પોતાની ગેરસમજના કારણે, બેદરકારીના કારણે કે કોતો માર્ગને ન સમજવાના કારણે અજ્ઞાની રહ્યા, આટલું તો આપણે પોતે સમજી શકીએ છીએ. તો અનાદિનો કેટલો બધો કાળ કોઈ કલ્પનામાં ખરેખર આવતો નથી. એટલે આપણે પોતે પોતાની ભ્રાંતિ ટાળવા માટેનું સાધન આજ સુધી આપણા માટે દુર્લભ રહ્યું છે. દુર્લભ વસ્તુ સુલભપણે મળે એટલે એની કોઈ વેલ્યુ હોતી નથી. દુર્લભ વસ્તુ કે પોતાના અંતરનો પરિચય કરવા માટેના જે વચનો જે છે અને તે વચનો સાક્ષાત પ્રતીતિ કરાવનારા છે, વર્ણન કરવાવાળા નથી. આત્મસિદ્ધિ વર્ણન નથી કરતી, ડાયરેક્ટ ખાતરી કરાવે છે કે તમે પોતે કોણ છો. એટલે ભ્રાંતિ ઓળખાણ પ્રતીતિના લીધે ટળી જાય એવી પ્રકારનો સરળ સુલભ કૃપાળદેવે અંતરંગ ઓળખવાનો માર્ગ આપેલો છે. મંત્ર પણ આપ્યા છે પુરુષાર્થ કરવા માટેના, દેવગુરુની પણ વાત કરી છે. પણ મહાત્મ્ય જેવું દિલમાં હોવું જોઈએ. આજે છપના પ્રતિક આત્મસિદ્ધિ પ્રતિક મંત્ર પ્રત્યે રહ્યું નથી. અન્ય સંપ્રદાયમાં જે ગુરુઓ હોય છે એ પોતાના શિષ્યો જ્યારે કરતા હોય છે ત્યારે મંત્ર આપે છે. એટલો બધો ગુપ્ત હોય છે કે એ વ્યક્તિ બીજા કોઈને મંત્ર ના કહે. એના મા બાપ પૂછે ને કે ગુરુએ શું મંત્ર આપે છે તો વાત નહીં કરે, એટલી બધી ગુપ્તતા, એટલું બધું મહાત્મ્ય. ભલે ને રામ બોલવાનો જ મંત્ર આપ્યો હોય પણ એટલી બધી ગુપ્તતા કે કોઈને વાત ન કરી શકે તો એના અંતરંગમાં પસ્તો હોય છે. આત્મસિદ્ધિ મંત્રનો મંત્ર છે. પોતાના અંતરને ઓળખાવનાર વચનો જે છે એ આજે ચારે બાજુ જગતમાં વિચારીએ તો આવા વચનો કોઈ જગ્યાએ નહીં મળે. અન્ય સંપ્રદાયમાં તો હોતા જ નથી, જન સંપ્રદાયમાં પણ આપણે જોઈએ તો ભૂતકાળના કુંદકુંદ આચાર્ય જેવી જે પ્રખર દિગંબર પુરુષો થઈ ગયા, એમ કહેવાય છે કે સિમંદર સ્વામીની પાસેથી જઈને લેવી આવ્યા, તો પછી આ ક્ષેત્રમાં તો એમને કોઈ આશા રાખી જ ન કહેવાય ને. તો આવું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષથી બોધ પામીને આવેલા પુરુષે એટલે ઘણો કાળ થયો એ આપણે નથી વાત કરવી.
પણ આ તો જાણવા માટે કે જૈન માર્ગમાં દિગંબર સંપ્રદાયમાં પણ આવા વચનો મળવા દુર્લભ છે. કુંદ કુંદ ભગવાનના વચનો છે, ઉત્તમ છે એમાં ના નથી, પણ સામાન્ય માણસને સમજવાને માટે બહુ તકલીફદાયક વસ્તુ છે અને માગધી ભાષામાં છે. આત્મસિદ્ધિ સરળ પારિભાષિક શબ્દોનો ભાગ્યે જ ઉપયોગ થયેલો છે. જૈન જૈનેતર બધા સમજી શકે એટલે આવું વચનો મળવા દુર્લભ છે. જે વચનો વતે આત્માની ઓળખાણ થઈને ભ્રાંતિ નીકળી જતી હોય એના બદલામાં શું આપી શકાય? પ્રભુશ્રીને ખુદ કહેલું કે અમારી આ ચામડીના જૂતા પગરખા બનાવીને એમને પહેરાવવામાં આવે તો પણ બદલો વાળી શકાય એમ નથી. કેટલી બધી અગત્યતાના મહાત્મા છે એ આત્મસિદ્ધિ આજે ચાર આનામાં લાખોની સંખ્યામાં મળે છે. સામાન્ય થઈ ગયું છે. જુદી જુદી રાગ રાગણીમાં ભક્તિના નામે ઘટાડવામાં આવે છે. આપણે ટીકા કરીએ છીએ, સામાન્ય કરી નાખ્યું છે એટલે ટીકા કરીએ છીએ. આપણને એમ લાગે કે ટીકા ન કરાય, ભક્તિ તો થાય છે ને, પુણ્ય તો બાંધે છે ને, તો એ લૌકિક દ્રષ્ટિ છે. અહીં વાત મૂકેલી છે કે સદપુરુષ સદપુરુષના વચનો એમને જે કંઈ મંત્રતંત્ર આપેલું હોય એને લૌકિક દ્રષ્ટિમાં ખપાવાય નહીં, અને લૌકિક દ્રષ્ટિમાં ખપાવે તો એ અંતરમાં ઉતરે પણ નહીં. સામાન્ય વસ્તુ થઈ ગઈ હો, આ તો અમે જાણીએ છીએ. અન્ય કુંદકુંદ આચાર્ય કે યોગેન્દ્રદેવ કે પદ્માનંદી વગેરેના ગ્રંથો વાંચેલા હોય, દ્રવ્યગુણ પર્યાયની વાતો કરેલી હોય અને આ આત્મસિદ્ધિને હાથ પણ નથી લગાડતા, મારો જાત અનુભવ છે. કેમ કે દ્રવ્યગુણ પર્યાયમાં રસ છે, પોતાના સહજ જ્ઞાને પ્રતીત કરવામાં રસ નથી. આમાં દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા નથી, ડાયરેક્ટ હું કોણ છું એની ખાતરી કરવામાં આવે છે. દ્રવ્યગુણ પર્યાયનો અભ્યાસ કરવામાં કે વિવેચન કરવામાં ક્રેડિટ કમાવાય છે. બધા કેન કે કેટલું સરસ સમજે છે, ક્રેડિટ મળે છે. અંતરંગ પરિચય કરવામાં કોણ ક્રેડિટ આપે? મંદની વાત મનમાં એમાં ક્રેડિટ મળે નહીં, પણ ભવ મુક્તિ થાય જીવને માનકશના ઉદયમાં માનની જેટલી પડેલી છે એટલી ભવમુક્તિની નથી પડેલી હોતી. નહીતર આવી આત્મસિદ્ધિ વચનો મળવા મુશ્કેલ છે. અમે અમારો સંપ્રદાય શા માટે છોડી દીધો? આત્મપ્રતિના વચનો સાંભળ્યા એટલે અમારે જોઈતું તો એ આખું મળી ગયું. અમને તો દિલમાં એટલો બધો અહોભાવ જાગ્યો કે અમે અમારો સંપ્રદાય પણ ભૂલી ગયા, મતગચ્છે ભૂલી ગયા, અને દિલથી સ્વીકારી લીધું. એટલે અમારે તો આત્મસિદ્ધિ અને કૃપાળદેવ સાથે સીધો સંબંધ છે, બાકી કાંઈ નહીં. જૈન માર્ગ શું છે? વિતરાગ માર્ગ. એ ભગવંતે કૃપાળદેવે જે બતાવ્યો છે એ વિતરાગ માર્ગ યથાર્થ યોગ્ય લાગ્યો કે ખરેખર મથ ગચ્છ વગેરે જે કંઈ આપણું બધું પડેલું છે એમાં કંઈ આપણને પોતાની આત્મપ્રતિતિ થાય એવું એક પણ કંઈ જોવામાં આવતું નથી. અને આ તો કૃપાળદેવનો જે માર્ગ જે છે સંપ્રદાય વગરનો માર્ગ છે. તીર્થંકર ભગવંતનો માર્ગ કયા સંપ્રદાયનો કહેવાય? કોઈ સંપ્રદાયનો નથી. ઋષભદેવથી માંડીને બધા મહાવીર સુધી બધા આત્મ સ્વરૂપના અનુભવી પુરુષો, વિતરાગ દશા પૂર્ણ દશા પ્રાપ્ત કરેલા પુરુષો, પ્રારબ્ધ પ્રમાણે ઉદય હોય એ પ્રમાણે ઉપદેશ પ્રવૃત્તિ થઈ છે. તો ઉપદેશ પ્રમાણે પ્રારબ્ધ પ્રમાણે ઉપદેશ પ્રવૃત્તિ થતી હોય ત્યાં ગચ્છ મત સ્થાપવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. તીર્થંકર ભગવાનના જીવનમાં કોઈ અવકાશ નથી. એ વખતે કોઈ સંપ્રદાય હતો નહીં.
કેવળ આત્માર્થે પોતે પોતાના આત્માને ઓળખીને સમાઈ દેવાનું, અર્થાત દિહાડી તમામ ભૌતિક પદાર્થો પ્રત્યે સુખ બુદ્ધિ કે સ્વરૂપ બુદ્ધિ જે કંઈ હતું દિહાદ્યાસાડી બધી વૃત્તિઓ પોતાના સ્વરૂપના ઓળખાણના આધારે છોડી દીધી. એટલે અંતરને સાક્ષાત કરવાનો માર્ગ ભગવાન તીર્થંકર સિવાય બીજા કોઈ અન્ય સંપ્રદાયવાળા જાણતા ન હતા. આ તો સમજવા માટે કહું છું, વેદાંતમાં જે કંઈ તત્વની વિચારસરણી છે, એકાંતવાદી છે, એ ક્યાંથી આવી? ઘણા બ્રાહ્મણો ભગવાન મહાવીરના વખતમાં, ઋષભદેવના વખતમાં તીર્થંકર ભગવંતનો માર્ગ સ્વીકારેલો હતો, દીક્ષિત થયા હતા. ભગવાન મહાવીરના 11 ગણધરો, 11 ભાઈઓ બ્રાહ્મણો હતા. એમના સગા સંબંધીઓ મળવા આવે, ઉપદેશ સાંભળે, યાદ રહી જાય અને પોતાના મત મતાંતરો દરમિયાન એ સાર જે રહી ગયો હોય રહી જાય. દાખલા તરીકે કે આત્મજ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક છે, તો સર્વવ્યાપક સમજણ રહી જઈ, અપેક્ષા જતી રહી, એટલે સિદ્ધાંત થઈ કોઈ જગતમાં આત્મા વ્યાપેલો છે, અપેક્ષા ભૂલી ગયા. આવી રીતે ઘણા એકાંતવાદ સિદ્ધાંતો વેદાંતની અંદર છે. અંશ અંશી દ્રવ્ય અંશી છે અને એના ગુણ પર્યાય અંશી છે. તો અહીંયા સર્વવ્યાપક આત્મા અંશી છે અને આ બધા જીવો એના અંશ છે. ઊંધું થઈ ગયું. જે કંઈ તત્વજ્ઞાન છે એ આવેલું છે જન્મમાર્ગમાંથી, પણ કાકા કહેતો કથરોટ થઈ જઈ. કહેવત છે એ પ્રમાણે થઈ ગયા, સમજ્યા કંઈ, સાંભળ્યું કંઈ ને સમજ્યા કંઈ. એટલે વેદાંત જે છે એ એકાંતવાદમાં ઘસી જોયું. 400 મત મતાંતરો છે ને બધા અપેક્ષાથી કૃપાદેવે આત્મસિદ્ધિમાં સમાધાન કરી નાખેલું છે. આ જગતમાં જે કંઈ તત્વજ્ઞાન છે, હિન્દુસ્તાન સિવાય બહાર તો કોઈ આવું તત્વજ્ઞાન નથી, બધું તીર્થંકર ભગવંતની વાણીમાંથી આવેલું છે. એ વખતે ક્યાં આવા કોઈ સંપ્રદાયો હતા? એટલે કૃપાળદેવ અનુસંધાન કરે છે તીર્થંકર ભગવંતનું કે ભગવાન તીર્થંકરના વખતમાં આત્માર્થે બધા જીવો એમના અનુયાયી રહેતા હતા, દીક્ષા લેતા હતા અને આત્માર્થે એમનો ઉપદેશ સમજીને અંતરને ઓળખીને દેહાધ્યાસ આડી મોહભાવના બંધનોમાંથી મુક્ત થતા હતા અને સ્વાભાવિક સુદાનંદ શાંતિ ભોગવતા દેહ છોડીને નિર્વાણ પામતા હતા. આવો માર્ગ ત્યાંથી ચાલ્યો આવે છે અનાદિથી, તીર્થંકરના વખતમાં. એ તીર્થંકર ભગવાનના ગયા પછી માર્ગ ભૂલી જવાયો. 500-600 મહાવીર ભગવાન પછી લગભગ 400-500 વર્ષ સુધી વ્યવસ્થિત ચાલ્યો. ત્યાર પછી મૂળ જે વસ્તુ હતી અંતરનો સાક્ષાત્કાર કરવાની, એ મૂળ વસ્તુ જતી રહી અને બાકીનું જે હતું ફોર્મ એ રહી ગયું. ગાડું ગયું અને ચીલો રહી ગયો એવી આખી પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે બાહ્ય આચાર, વ્રત, યમ નિયમ, જપ તપ, શાસ્ત્ર અધ્યયન, પૂજા પાઠ, આગી બાહ્ય જે આચરણ હતું એ રહી ગયું. એટલે કૃપાળદેવે વર્તમાનમાં, કૃપાળદેવના વખતમાં પણ આ ટાઈપનું બધું થતું હતું. એટલે કંઈ પણ આચાર સેવામાં આવે તો જીવો અભિમાનમય થઈ જતા, મિથ્યાત્વ ટળ્યા વગર ગમે એટલું આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ, સમજીએ, વ્રત જપ કરીએ, બધું અભિમાનમાં પરિણમતું હોય છે. એટલે કૃપાળદેવે કહ્યું કે તીર્થંકર ભગવંતના વખતમાં મૂળ જે મિથ્યાત્વ જે છે, દેહપણું જે છે, એ ટાળ્યા વગર ગમે એટલા આપણે વ્રત જપ તપ કરીએ તો બધા અભિમાનમાં પરિણમે છે. અને સાક્ષાત બધી જગ્યાએ એવું છે જ
શરીરનું કોઈ અંગ હલતું હોય તો પણ જીવને અભિમાન થતું હોય છે, શાસ્ત્ર અધ્યયન કરે તો સમજણનું અભિમાન થતું હોય, મેં આટલા બધા શાસ્ત્રો વાંચી નાખ્યા સંખ્યાનું પણ અભિમાન થાય, સાધારણ ક્ષયોપશમ વધારે હોય તો સરખામણી કરે કે મારા જેવું કોઈનો ક્ષયોપશમ નથી, અભિમાન થઈ જાય. સ્વાધ્યાયકારોની પણ એવી દશા છે, સ્વાધ્યાયકારો સ્વાધ્યાય ક્ષયોપશમ છે એટલે કરે, પણ પબ્લિક અમુક અમુક વ્યક્તિઓ વખાણ કરતી હોય એટલે માલ કશાયના આવેશમાં આવી જઈને એ સત્સંગ આખો ઝેરમાં પરિણમતો હોય છે, એટલે સ્વાધ્યાયકારો પણ ડૂબી જતા હોય છે. કોઈક જ એમાંથી નીકળી શકે લાગણીવાળો હોય એ, બાકી મોટા ભાગે રસ તારવામાં પછી એમની બુદ્ધિ કામ નથી કરતી હોતી, ત્યાર પછી આખું ગ્રુપ બંધાય, ટોળે ટોળા થઈ જાય. આપણે બધાને એમ લાગશે કે આ તો નિંદા કરવા બેઠા છે, પણ કૃપાદેવનો માર્ગ હું તો એમ કહું છું કે એમની સાથે જતો રહ્યો. કૃપાદેવનો માર્ગ જે છે એ ઘણી ગાંઠી વ્યક્તિઓ સંપર્કમાં આવીને અને કૃપાળદેવની વાત સાંભળીને કોઈ પણ સાથે કોઈની સાથે કંઈ પણ બતાવ્યા વગર મૌનપણે રહીને પોતાના અંતરંગમાં સમાવાની પ્રક્રિયા કરી, બીજી કોઈ પ્રક્રિયા કરી નથી, ગુપ્તતા. અને જેને ગુપ્તતા રાખી એ બધા ખરેખર પામી ગયા. 8-10 વ્યક્તિઓ જે કંઈ આંગળીના વેઢી ગણી શકાતી હોય એ બધી, જેને સામાન્યમાં કાઢી નાખ્યું ટચમાં આવવાવાળા, ઘણા વિદ્વાનો કૃપાળદેવના ટચમાં આવેલા, ન્યાયાધીશો ટચમાં આવેલા, વકીલો ટચમાં આવેલા, પોલિટિશિયન ટચમાં આવેલા, પણ સામાન્યમાં કાઢી નાખ્યું એટલે એ લાભ વગરના થઈ ગયા. ધારસીભાઈનો દાખલો છે કે જ્યારે એમને સાંભળ્યું કે અંબાલાલભાઈ, સૌભાગભાઈ વગેરેને સ્વરૂપ જ્ઞાન મળ્યું છે, ત્યારે સાધારણતા લાગી હતી કે મળ્યું છે. કૃપાળદેવના ગયા પછી 2-3 વર્ષે નિવૃત્તિ થયા ત્યારે ખ્યાલ આવ્યો કે હવે જવાનો ટાઈમ થયો છે અને આ જ્ઞાન દશામાં જવું એ શોચનીય છે, ભ્રાંતિવાળી દશામાં. જ્યારે કૃપાળદેવ હાજર હતા એ વખતે આવી અંતરમાં લાગણી ઉત્પન્ન ના થઈ, દરકાર ના થઈ, પાછળથી થઈ. કહેવાનો ભાર એ છે કે શરૂઆતમાં સામાન્યમાં કાઢી નાખ્યું એટલે લાભ ના લઈ શક્યા, અને પાછળથી ખબર પડી કે મારી ખરેખર ભૂલ છે અને પછી અલૌકિકતા લાગવા માંડી. ત્યાર તો કૃપાળદેવની ગેરહાજરી, પછી પ્રભુશ્રીને ધંધુકામાં જઈને નમસ્કાર કરે, શરણો સ્વીકારે, બધું કરે, પણ મૂળ પુરુષનું શરણું જે લેવાનું હતું એ તો સામાન્યમાં કાઢી નાખીને ના લઈ શક્યા. એમને પરિચય તો હતો જ, મહાત્મા ગાંધી જેવા લાભ ના લઈ શક્યા, ઓળખી શક્યા ખરા, પણ પોલિટિશિયન મેટરમાં પડેલા હોવાથી પોલિટિકલ એટલે અંતરની લગણી છૂટી ગઈ અને કૃપાળદેવનો વચનોનો બોધનો આધાર ના લઈ શક્યા, અંતરમાં ઉતારવાની જિજ્ઞાસા જ ના રહી. અને એ પણ સામાન્યમાં, નહીંતર એમને એમ થયું હોત કે આવા પુરુષ મળવાના છે તો લાવો થોડી વાર પૂરતું પણ આપણે અમુક ટાઈમ કાઢીને એમને શું કહેવું છે એ આપણે લક્ષ્યમાં લઈ લઈએ. અરે ગ્રંથિ બે સુધીની વાત કૃપાળદેવે ગાંધીજી સાથે કરેલી છે પત્રમાં, અને એમને પણ કહેલું છે કે હજુ ભ્રાંતિ ટળતી નથી. તારે એમને એવો પણ જવાબ આપે પત્ર લખીને કે ગ્રાંતિ ભેદ કરવા સુધી જીવ આવે છે, પણ બોધના પરિચય ઓછો પડવાથી જીવ પાછો પડી જતો હોય છે. આટલા સુધી એમને અંતરંગમાં શુદ્ધ પેદા કરી કે તમારે હજુ ઘણા સત્સંગની જરૂર છે,
તો તમે ગ્રંથિભેદ કરવાને સમર્થ થશો. તો પણ એમની આંખ ઉઘડી નહીં, સામાન્યમાં આખી વસ્તુ કાઢી નાખી. મહત્વ આપણા અંતરમાં જો પડેલું છે તો આત્મસિદ્ધિના વચનો દરરોજ અંતરના પ્રતીતિ કરવાને માટે સમય રાખી શકીએ છીએ. ધંધા રોજગારનો ઓછો કરી શકાય છે, વિષય કશાનો સમય ઓછો કરી શકાય છે, ઊંઘવાનો ઓછો કરી શકાય છે. જો આપણી પોતાની લાગણી હોય અને આત્મસિદ્ધિની મહત્ત્વતા હોય એ વચનને કોઈ પણ વ્યક્તિ કાઢી શકે છે. બાકી જેટલા વખત મનુષ્યમાં આવીએ એટલા વખત આ સંસારે સંસારની પ્રવૃત્તિ તો રહેવાની જ છે, કદી નવરાશ મળવાની જ નથી, કોઈને મળી પણ નથી, જાય ત્યારે અધૂરું મૂકીને જ જાય કામગીરી. એટલે મહત્ત્વ ન લાગવાના કારણે ઘરમાં આત્મસિદ્ધિ ધૂળ ખાતી હોય છે. એટલે સમજવાનું એ છે કે કૃપાજીએ કહ્યું છે, છેલ્લો પેરેગ્રાફ બહુ સમજવા જેવો છે. આજે વાત કરીશું મહાત્માની. તે સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુપણે છે. તથાપિ જીવ જો ત્યાં પણ વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચના બુદ્ધિ એટલે સત્સંગ સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ્ય બુદ્ધિ ઘટે તે મહાત્મ્ય બુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે. માટે તેની અલ્પજ્ઞતા લઘુતા વિચારી અમહાત્મ્ય બુદ્ધિ નહીં, તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવા નહીં, એ પણ વંચના બુદ્ધિ છે. કેટલી સ્પષ્ટ વાત કરી દીધી છે. ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવ પરિભ્રમણથી ભય નથી પામતો, એમ જ વિચારવા યોગ છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જોવા થાય તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે, એ જ વિજ્ઞાપન. મુનિ લલ્લુજી પ્રત્યે લખેલું છે, દેવકર્ણજી વગેરે સાથે રહેતા હતા. દેવકર્ણજી અભ્યાસી હતા અને પ્રભુશ્રી એટલું બધું ભણેલા ન હતા. દેવકર્ણજી ક્ષોભક્ષમ સારો હતો, બીજા અન્ય શાસ્ત્રો પણ વાંચેલા હતા. અહીં શું કહેવું છે, અહીં વિનયની વાત કરેલી છે. વિનય વગર બોધ પચે નહીં. એટલે શું કહે છે, સદગુરુ હોય, એમનો બોધ હોય, એમનો સત્સંગ હોય, એમને જે કંઈ પણ આપણને સાધન આપેલું હોય, ચાહે વિષ દુહા હોય કે યમ નિયમ હોય કે ક્ષમાપના હોય કે મંત્ર હોય, અગર તો એક શબ્દ આપ્યો હોય, ગમે તે આપ્યું હોય, એની પ્રત્યે કેટલો આદર હોય, એટલો બધો આદર હોય કે પોતે કાંઈ આમાંનું જાણતો નથી, પોતાને કોઈ ગતાગમ નથી, હું તો માત્ર અજ્ઞાની છું, વિષ દુહામાં જેમ વાત કરેલી છે એ જ ટાઈપની આખી વાત, એમ પોતાના અંતરમાં જે કંઈ પણ પરમાર્થ માર્ગનું સમજેલા હોય, વાંચેલું હોય, વિચારેલું હોય, એનું અભિમાન રહ્યું હોય તો એને મહાત્મ્ય બુદ્ધિ આવા સાધનો પ્રત્યે ન થાય. એટલે એ મહાત્મ્ય પોતાના સંબંધી એટલે કે પોતાની અગત સમજણનો ઇમ્પોર્ટન્સ અગત્યતાનો ત્યાગ કરવાની વાત છે. હું કાંઈ પણ સમજતો નથી એમ પોતાનું મન ચોખ્ખું કરીને આ સાધનો પ્રત્યે પોતે લાગણી બંધીને એની આરાધના કરે તો એનું કામ થાય. અગર તો આ તો અમે સમજીએ છીએ, અમને ખબર છે સાત તત્વના નવ પદાર્થ અને છ દ્રવ્ય અમે જાણીએ છીએ, દ્રવ્ય ગુણ પર્યાય અમે સારી રીતે જાણીએ છીએ, આત્મા ઉપયોગવાળો છે અમે જાણીએ છીએ, આમાં ઉપયોગ વડે આત્માને ઓળખવાની વાત કરી છે તો અમને ખબર છે, આમાં શું નવું લખ્યું છે આત્મસિદ્ધિમાં.
નીચાયવન વ્યવહાર ન એની વાતે અમને તો જાણીએ છીએ, એમ અમે જાણીએ છીએ, અમે સમજીએ છીએ, આ કંઈ નવું નથી. આવી પ્રકારની બુદ્ધિ રહેતી હોય એને વંચના બુદ્ધિ કહેવામાં આવે છે. એ તો વ્યવહારની વાત થઈ, વિનયની વાત થઈ, બીજી શું વાત કહી છે? અગત્યની વાત છે. લઘુતાની વાત તો આપણે બધા સમજી શકીએ છીએ, પણ એમ કે છે, બહુ વિચારવા જેવું છે. તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવા નહીં, એ પણ વંચના બુદ્ધિ છે. આ ત્રીજી બીજી વાત લાવીને મૂકી દીધી. જ્ઞાની પુરુષ પ્રત્યે, એમના વચનો પ્રત્યે વિનય રાખીએ, મહાત્મા રાખીએ, એ તો બરાબર છે, એ તો આપણને પણ ખ્યાલ આવે છે. પણ આપણને એ ખ્યાલ નથી હોતો કે આરાધ્ય નહીં અને આ બધું મહાત્મા રાખીએ અને ભક્તિ કરીએ તો આપણે વિનય કહેવાય, એટલું તો આપણે સમજીએ છીએ. પણ આરાધ્ય નહીં અને આ બધું કરતા હોય તો પણ વંચના બુદ્ધિ કહી છે. આ એક વધારાની વાત જાણવા મળી. વિનય વ્યવહાર તો આપણે કરીએ છીએ, નથી કરતા એમ નહીં. કૃપાદેવને પરમાત્મા તરીકે સમજીએ છીએ, એમના વચનો દુર્લભ પણ આપણે સમજીએ છીએ, પણ આરાધવામાં ન આવે તો વિનયમાં ખામી છે. આરાધવામાં ના આવે એટલે કે એમના બોધ વડે આપણે આપણા અંતને ઓળખવાનો પ્રયાસ ન કરવામાં આવે તો પણ વંચના બુદ્ધિ કહી છે. અહીંયા બધી જગ્યાએ વિનય વ્યવહારની બધી વાતો સાંભળીએ છીએ, પણ આરાધવામાં ન આવે તો વંચના બુદ્ધિ કહેવાય, આવી વાતો કોઈ જગ્યાએ સાંભળી નહોતી અને મેં તો કોઈ જગ્યાએ વાંચ્યું પણ નથી. ખરેખર અહીંયા જાણવા મળે છે કે કૃપાદેવે કહે છે કે જેણા તમે શરણો લીધેલું છે એના વચનો ભલે સાંભળો, ભક્તિ કરો, ગુણગ્રામ કરો, બધું જ કરો, પણ અંતરમાં ના ઉતારો તો એ તમારી વંચના બુદ્ધિ છે, ઉઘાડી વાત છે. એટલે આપણે એમ લાગે કે અમે આટલી બધી ભક્તિ કરીએ છીએ, વિનય કરીએ છીએ, પરમાત્મા માનીએ છીએ, બીજા કોઈ અમારા સંપ્રદાય અમે છોડી દીધો છે, અમારા વ્રત જપ તપ અમે નથી કરતા, અહીંથી બધું સ્વીકારીએ છીએ, તો શું અમારી આરાધના નથી? તો કહે છે તમારી ભ્રાંતિ તૂટે અને તમને આત્માનું ભાન થાય, એ ભાન માટે આત્મસિદ્ધિની 6 પદના પત્રક અમારા વચનો છે, એ જો તમે ભાન કરવાનો પુરુષાર્થ ન કરો તો તમારી એ વંચના બુદ્ધિ છે. કેમ પુરુષાર્થ જીવ નથી કરતો? પોતાની સંપ્રદાયની કુટુંબની બધી વિચારસરણી છોડીને જીવ આવ્યો હોય, શા માટે આવ્યો છે? અમારા સંપ્રદાયમાં વ્રત જપ તપ કરવા, ઉપવાસ કરવા પડે છે અને કશું કરવું પડતું નથી, એટલે આવ્યો છે કે પોતાના અંતને ઓળખવા માટે આવ્યો છે? કૃપાદેવનું શરણું લેવાનું પ્રયોજન શું છે? મોટાભાગે ઘણા એમ કહે છે કે આ માર્ગમાં સારું છે, ઉપવાસ નહીં કરવાના, કોઈ વ્રત નહીં પાળવાનું, કાંઈ નહીં કરવાનું, ભક્તિ કરવાની, મજા કરવાની, પુણ્ય બાંધવાનું. તો આ લૌકિક વિચારધારા છે. કૃપાદેવ એમ કહે છે કે વચનો કે એમનું કંઈ પણ સાધન હોય, અગર તો સદપુરુષને પણ આવી રીતે પુણ્ય બાંધવાની ખાતર અપનાવ્યા હોય તો એ લૌકિકતા છે. અલૌકિક પુરુષને લૌકિકમાં ખપાવવું, આત્મસિદ્ધિ એ ભ્રાંતિમાંથી મુક્ત થવાનો મહાન ઉપાય છે. એને લૌકિક દ્રષ્ટિમાં ખપાવી દેવો પુણ્ય બાંધવાના માટે તો એ જીવ વંચના બુદ્ધિવાળો છે. અર્થઘટન જોઈ લે બરાબર છે કે નથી, એમનું જે સ્ટાન્ડર્ડ જે છે કે આને વંચના બુદ્ધિ, વંચના એટલે છેતરવું, બતાવવાના દાંત હાથીની માફક,
બતાવવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા. અમે તો અમારું આત્મહિત કરવા માટે કૃપાદેવ પાસે આવેલા છીએ અને એમનું વચનો કરીએ છીએ. બોલવાનું સરસ, અંતરંગમાં કાંઈ ના મળે, હું મારી જ વાત કરું, અંતરમાં કાંઈ ના મળે તો એ ખરેખર વંચના બુદ્ધિ છે, એવું આ વચનો કૃપાળદેવના કહે છે. લઘુરાજ સ્વામીને દેવકરણજીને પ્રમાદી બની ગયા હતા, સામાન્ય કરી નાખ્યું હતું. અંદર ષટ સંપ્રદાયની વાતો છે, બૌદ્ધ સંપ્રદાયની, યોગ સાંખ્યની, વૈશેષિક અને ન્યાયની, આ છ હિન્દુ ધર્મની શાખાઓ છે અને જૈનની પણ અંદર આવે. હિન્દુ ધર્મ તો હિન્દુ દેશમાં તો આ છ હિસ્સા આવી જાય. બીજી ઘણી શાખાઓ છે પણ એનું મતમતાંતર કૃપાદેવે લીધેલું નથી, કોઈનું ખંડન કર્યું નથી. સમાધાન હેમચંદ્રાચાર્ય પણ ષટ દર્શન ઉપર આખું પુસ્તક લખેલું છે, હરિભદ્રાચાર્ય પણ લખેલું છે. ખંડનમંડળ છે, ખંડનમંડળમાં દ્વેષબુદ્ધિ પોસાય. કૃપાળદેવને આવી દ્વેષબુદ્ધિ પોસાતી નથી. એમને બધી શાખાઓની જે માન્યતાઓ હતી એનું સમાધાન કરી નાખ્યું. જેમ કે ચારવાક દેહને આત્મા માને છે તો એને પણ એમ કહ્યું કે આત્મા કઈ વસ્તુઓ ભેગી કરી હતી એમાંથી ઉત્પન્ન થાય અને નાશ પામે તો શામાં પામે, બતાવ. એટલે ત્યાં એનું મન ઓગળી ગયું, ખંડન નથી કર્યું કે તું દેહને આત્મા માને છે આદિ અંતવાળો, એ વાત નથી કરી, સીધી વાત. સમાધાન, બૌદ્ધ ક્ષણિક આત્મા, આપણે જે વિચારો ચાલે છે ને, સમય સમય જે વિચારો ઉત્પન્ન થાય છે એના આત્મા એ લોકો માને છે. તો કહે છે એક બે વાગે જે આત્મા ઉત્પન્ન થયો હોય એ આત્માને 12 વાગ્યાની ખબર ના હોય ભૂતકાળની, અને તને તો બાળપણની ખબર પડે છે. એમ કરીને સીધી આખી શાશ્વત આત્માનું સમાધાન કરી નાખ્યું. આમાં કોઈ ખંડન નથી. ખંડનમાં દ્વેષબુદ્ધિ પોસાય, પોતાના મતનો રાગ અને સામાન્ય વ્યક્તિનું ખંડન કરીએ દ્વેષ. કૃપાળદેવને આવો રાગ દ્વેષવાળો યોગ ગમતો નથી. એટલે હેમચંદ્રાચાર્યની શૈલી જુઓ, હરિભદ્રને જુઓ, ઘણા લોકોએ કરેલ, શંકરાચાર્યએ પણ જૈન ધર્મનું ઘણું ખંડન કરેલું છે, અંધ્ય સંપ્રદાય ઈશ્વરવાદીનું ખંડન કરેલું છે, એવી ટાઈપનું કે એમાં રાગ દ્વેષ પોસાય. અને પોતે અલૌકિક દશાવાળા હોવાથી, રાગ દ્વેષ ઉપશમેલા હોવાથી ગુણદોષ પારખવાનું લખાણમાં ના આવે, સમાધાન આખું આવે. આવા સમાધાન કરનારા વચનો વાંચનારને પણ રાગદ્વેષ ઉત્પન્ન ના થાય. આટલું બધું મહાત્મ્ય, લખાણનું મહાત્મ્ય કૃપાળદેવનું આત્મસિદ્ધિનું છે. ઘણા શાસ્ત્રો આપણે વાંચીએ છીએ તો ખંડનમંડન હોવાથી આપણા અંતરમાં ખભરાટ પણ થતો હોય છે, બિલકુલ ખભરાટ નહીં, શાંત થઈ જવાય. કદાચ કોઈ જીવને સમજવામાં ગરબડ સરબડ થતી હોય એ અલગ વાત છે, છતાં મનમાં સમજી જાય છે કે શું ખરેખર કહેવું છે, એટલી બધી સરળતા છે. આવું ઉત્તમ સાધન ડાયરેક્ટ પ્રતિથી કરવાવાળું, વચ્ચે બીજી કોઈ ગરબડ આત્મસિદ્ધિમાં નથી. એટલે અન્ય જે શાસ્ત્રકારો હોય છે અને આ વસ્તુ જોવા જઈએ તો હેતુમાં ઘણો ફેરફાર હોય છે. દરેક શાસ્ત્રકારો લખતા હોય છે પોતાના ઉપયોગને અશુભમાંથી બચાવવા માટે, મંગળાચરણમાં ચોખ્ખું લખે છે.
અમે અમારા ઉપયોગને ચોખ્ખો રાખવા માટે શાસ્ત્ર રચના કરીએ છીએ. કોઈ પણ શાસ્ત્ર વાંચો, કુંજકુનું વાંચો કે બીજાનું વાંચો કે ત્રીજાનું વાંચો, અમે અમારા ઉપયોગને શુદ્ધ રાખવાને માટે અંતરની મનોમંથન કલાક બે કલાક કરીને થાકી જાય પછી શું કરે, એટલે આડોઅવળો ઉપયોગ ભટકવા માંડે, એટલે પછી આવી શાસ્ત્ર રચના લઈને બેસે, એટલે ચાર પાંચ કલાક એમાં નીકળી જાય ને પછી ઊંઘી જાય ને પાછા જાગે ને ફરી શરૂ કરે. અહીંયા આ વાત નથી, અમે અમારા ઉપયોગના શુદ્ધ માટે આત્મસિદ્ધિ નથી લખી કે છ પદનો પત્ર નથી લખ્યો. અરે એક પત્ર પણ પોતાના આત્મા માટે નથી લખ્યો, એક પણ પત્ર. અર્થાત બીજાઓના કહેવાથી, સામે વ્યક્તિના કહેવાથી, અમે આત્મસિદ્ધિ સ્વભાગના કહેવાથી, લઘુરાજ સ્વામીના કહેવાથી આ છ પદનો પત્ર લખીએ છીએ. શા માટે? અનાદિથી ભ્રાંતિમાં રહેલા છે એ એમના આત્માને ઓળખીને ભ્રાંતિમાંથી મુક્ત થાય, બંધનમાંથી મુક્ત થાય, અનાદિના જન્મ મરણના દુઃખમાંથી મુક્ત થાય અને સહજ શાંતિની પ્રાપ્તિ થાય, એ મૂળ હેતુ છે. એ હેતુને સાધ્ય કરવા માટે પછી જીવ પ્રમાદી બની જાય તો એ વંચના બુદ્ધિ છે. આત્મસિદ્ધિ લખવાનો જે હેતુ છે, જે કારણ છે, એ કારણને સફળ જીવ ના બનાવે, કારણ કે એના માટે જ લખેલી હોય અને એ જ પોતે પછી બેદરકાર બને તો આપણે જે જગ્યાએ હોય તો આપણને કેમ થાય કે તમારા માટે મેં આટલી વસ્તુ મૂકી અને તમે એના પ્રત્યે બેદરકાર બનવા મળ્યા, અંતરમાં પચાવવા ન મળ્યા, સામાન્ય કરી નાખો, એટલે એમ થાય કે ખરેખર યોગ્યતા વગર આ વસ્તુ કોઈને અપાય જ નહીં, એમ આપણા મનમાં થાય કે લખીને અપાય નહીં. એટલે કૃપાળદેવી એમને સચેત કરી દીધા કે આ બધી તમારી વંચના બુદ્ધિ છે. તમને મારા પ્રત્યે ગમે તેટલો કૃપા, પ્રભુશ્રી તો પત્ર લખે ને તો હું તમારી દાસી 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 ચાર પાંચ વખત લખી નાખે, દાસ નહીં દાસી દાસી. તમે ગમે એટલો વિનય બતાવો પણ અંતરમાં ઉતારો નહીં તો એ વંચના બુદ્ધિ છે. વિનયમાં ખામી છે કેમ કે અમે ભ્રાંતિ ટાળવાને માટે અને સુખી થવાને માટે અમે આ સાધન તમને આપ્યું છે અને એ સાધનો તમે લાભ ના લ્યો તો પછી શું સમજવાનું? સત્ય હકીકત આ છે. છ પદનો પત્ર લખ્યા પછી આ 526મો પત્ર લખેલો છે, એટલે લઘુરાજ સ્વામી દેવગણજી સત્ય થઈ જાય છે. આળસનું કારણ શું, પ્રમાદનું કારણ શું, કે મૂળપણે આત્મસિદ્ધિ પોતાના જ્ઞાન સ્વભાવની ખાતરી કરવા માટે છે, પણ એ જીવોને આ બાબતમાં કોઈ ખબર હતી નહીં. આત્મસિદ્ધિનું રહસ્ય શું છે કે એને કેવી રીતે એપ્લાય કરવી એ પ્રભુશ્રી જાણતા નહોતા, દેવકણજી જાણતા નહોતા. દરેક વાંચી શકે છે, એપ્લાય કેવી રીતે કરવી એના વડે પોતાના બૌદ્ધિક પ્રવૃત્તિ પ્રતિધિ કેવી રીતે કરવી એ એમના અંતરમાં સૂજ નથી, એટલે એ સૂજ બસોમાં આપી અને ખેડામાં આપી. આજે સેંકડો વર્ષ લોકો આત્મસિદ્ધિ વાંચે છે, અર્થઘટન કરે છે, એપ્લાય કેમ કરવું એ ગતાગમ નથી. સત્ય હકીકત છે, અને જેને એપ્લાય કરવાની ગતાગમ પડે છે એ કોઈને આગળ બોલતો નથી. એટલે માર્ગ આખો બંધ ને બંધ જ છે, ગમ પડે છે બોલતો નથી ને ગમ નથી પડે એ બૂમાબૂમ કરે છે. એટલે પ્રભુશ્રીએ એમના વખતમાં પણ 92 વર્ષ સુધી પોતે જીવ્યા,
જૈનેતરો હતા, શરૂઆતથી જૈન વ્યક્તિઓ પછી આવ્યા. જૈનેતરો જે હતા, કોઈ કબીરપંથી, કોઈ નિરાજપંથી, કોઈ સ્વામિનારાયણપંથી, કોઈ વૈષ્ણવપંથી, બધા જુદા જુદા ભેગા થયેલા, બધા મોટા ભાગે ઈશ્વરવાદીઓ. આ બધાને આ આત્મસિદ્ધિ પ્રત્યે કોઈ લગાવ નહીં, કોઈ અર્થઘટનની ખબર નહીં. ગાવામાં શુરા કૃપાજીના ચિત્રપટ આગળ બધા બેસે એટલા જોર જોરથી ગાયામ લાંબો વાત કરી કે જાણે કૃપાળદેવ ના કહેતા હોય કે જે સ્વરૂપ સમજાવીને પામે દુઃખ, અર્થાત તમે દુઃખી થયા છો તમે સમજો, આપણને એવું લાગે એમ લાંબા વાત કરી કરીને બોલે. ત્યારે પ્રભુ શ્રી કહેતા, ભાઈ આ સાંડ ભક્તિ છે. એમના અંગત શિષ્ય મોહનભાઈ એક વખત મને કહેતા હતા કે પ્રભુશ્રી મને એમ કહેતા કે મોહન, તું મારી સેવા કરે છે, પગ દબાવે છે, કપડાં ધુએ છે, હાલ લાવે છે, બધું કરે છે, પણ તું મારી જીભ ઉપર પગ મૂકે છે. મને એમ કે દરરોજ આવું કહે, પણ મને ગમ જ ના પડે કે શું કહેવા માગે છે. હું તો એમને કહું કે બાપા, મને તો આટલું જ આવડે છે, તમારી સેવા કરું ને બસ. પણ બાપાના ગયા પછી મને ગમ પડી કે ખરેખર મારી આંખ જે ઉઘાડવા માગતા હતા એ મારો લક્ષ્ય ન હોવાથી મારી આંખ ન ઉઘડી. એ કહેતા ને કહેતા રહ્યા, હું સાંભળતો રહ્યો, પણ મેં એમનું વચન મહત્ત્વ મને ના લાગ્યું, નહીતર હું પણ એમ કે એ વખતે પામી લેત. અંગત સેવકોના આવા જવાબો હોય છે, કેટલી સરળતા કહેવાય. કોઈ આવી રીતે પોતાની પોલું અભિમાની હોય, અમે તો પ્રભુ સાથે રહેલા છીએ, પ્રભુશ્રીએ અમારામાં ગાળી દીધું છે, અમે પામી ગયેલા છીએ, આમ ક્રેડિટ વધારે. એ સમજવાની વસ્તુ એ છે કે વંચના બુદ્ધિ માત્ર વિનય વ્યવહારમાં પૂરું નથી થતું, પચાવે તો જ એ વિનય વ્યવહાર કહેવાય અને વંચના બુદ્ધિ રહિત કહેવાય. બાકી ન પચાવે તો એનો અર્થ એમ છે કે જ્ઞાની પુરુષનું શરણું લીધું પણ ન લીધા જેવું, કેમ કે નિગ્લેક્ટ છે, બેદરકાર છે. તો બેદરકારી એ અવિનય છે, વિનય નથી. અને એ આ સાધના છે. આપણે પગડી ગયો હોય તો પગડી ગયો એમ કંઈ મિચ્છામી દુક્રમ કરી દઈએ છીએ, પણ પચાવવા નથી એનું મિચ્છામી દુક્રમ નથી થતું કે હે ભગવાન, હું તમારા શરણે આવ્યો, મેં પચાવ્યું નથી અને હજુ પચાવવાની દાન જ નથી, એમ કોઈ દરો ક્ષમાપના ના કરે. મારી ભાવના છે, અમે પામીશું, આમ બોલ્યા કરે. પચાવે કે નહીં તો બતાવવાના દાંત અને ચાવવાના દાંત જુદા છે, અને વંચના બુદ્ધિ કહેવામાં આવે છે. નહીતર આટલો બધો લાખોની સંખ્યામાં કૃપાળદેવના અનુયાયીઓ હોય, લાખોની સંખ્યામાં, તો એક લાખ તો પચાવે કે ના પચાવે, તો એ લાખની અસર કેટલી થાય. તો કૃપાળદેવ એમ કહેતા હતા 19-20 વર્ષની ઉંમરે કે જુઓ તો ખરા, આ જગતમાં પર્યટન કરીને ધર્મી પ્રભાવનો કરીને સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. આ એમનો જે ભાવ હતો સૃષ્ટિને અલૌકિક દશામાં લાવી દેવાનો, એ લાખ પામેલા હોય તો આખું હિન્દુસ્તાન અલૌકિક દૃષ્ટિમાં આવે કે ના આવે. કૃપાળદેવની જે ભાવના હતી એ ભાવના સફળ થયા વગર ખરેખર રહે નહીં. પણ બધું સમજવા જેવું છે. એટલે વંચક અને અવંચક, અર્થાત વંચના બુદ્ધિ, યશો વિજયજી આણદર્શીની શ્રદ્ધા લખેલી છે એમાં વંચક બુદ્ધિની પણ વાત કરેલી છે. એના કરતાં વિશેષ આ વાત મૂકેલી છે કે ના પચાવે તો એ છેતરે છે, અવિનય કરે છે. કેમ કે ભગવાને આ વસ્તુ આપી, પચાવવા માટે, ભ્રાંતિ ટાળવા માટે વસ્તુ આપી અને ટાળી નહીં,
એટલે એને સ્વચ્છંદ કર્યો, આજ્ઞાનું પાલન કર્યું નહીં, આનો અર્થ આવો થાય. આજ્ઞાનું પાલન ન કર્યું એટલે સ્વચ્છંદી બન્યો, સ્વચ્છંદી બન્યો એટલે અવિનય થયો, એને વિનય છોડી દીધો. પછી ભલે ને સાષ્ટાંગ નમસ્કાર કરે પણ અવંચક બુદ્ધિ પચાવવાની અપેક્ષાએ અર્ધગણન કરેલું છે. પચાવવા માટે વિનયની જરૂર છે, એ વાત સત્ય છે, પણ વિનય ગમે એટલો કરે પણ પચાવે નહીં તો એનું શું પરિણામ આવે? તો જે વચનો ભગવાને આપ્યા હોય એ વચનોનો ઉપયોગ ના કરે તો એનામાં ઉપકાર બુદ્ધિ પણ ક્યાંથી આવે? ઉપકાર બુદ્ધિ પણ ના આવે, ભલે એમ બોલે કે કૃપાળદેવ અમારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે, આવો ઉપકાર તો કોઈ ના કરે. આપણે પૂછીએ કઈ પ્રકારનો ઉપકાર કર્યો છે, તો પચાવ્યું હોય તો બોલે ને કે મેં મારી ભ્રાંતિ ભગવાનના વચનોથી છૂટી ગઈ અને અંતરમાં શાંતિ વળી છે અને આ જગતના પદાર્થો પ્રત્યે હું વિમુખ બન્યો છું, મારામાં આટલો વૈરાગ્ય છે અને અંતરની આરાધનામાં હું રચ્યો પચ્યો રહું છું, એવો જવાબ તો મળવો જોઈએ ને સાધારણ પણ. પણ પછી વધારે પૂછીએ ત્યારે એમ કહેશે કે આ વચનો એવા છે ને કે પુણ્ય સારું બંધાય, એટલે આખી દ્રષ્ટિ ક્યાં ગઈ? ભગવાને પુણ્ય બાંધવા વચનો આપ્યા છે કે પાપનો નાશ કરવાવાળું ભ્રાંતિને નાશ કરવા માટે છે, મિથ્યાત્વને નાશ કરવા માટે છે? એટલે આમ જો વિચાર કરવા જઈએ તો ન પચે, ન પચાવવામાં આવે, અગર તો પચાવવાનો પુરુષાર્થ ન કરે તો પણ એ વંચના બુદ્ધિમાં આવે. પચાવવાનો પુરુષાર્થ કરતો હોય ને ધારો કે ન પચે તો આપણે એમ સમજીએ છીએ કે એની યોગ્યતામાં કચાશ છે તો કાળે કરીને પચવાનું છે, પણ પુરુષાર્થી છે ને તો એ અવંચક બુદ્ધિમાં વંચક બુદ્ધિમાં ખરેખર ના આવે. પણ પુરુષાર્થ જ ના કરતો હોય તો ત્યાં પછી આ વંચના બુદ્ધિની વાત એને સાબિત થાય છે. એટલે આપણે બધાની વાત છે આ કે કૃપાળદેવે જે આ વંચના બુદ્ધિની વાત કરી છે એની એટલી બધી ચોખવટ કરી છે કે જ્ઞાની પુરુષ પ્રત્યે મહાત્મ્ય બુદ્ધિ, પોતાની પ્રત્યે લઘુતાપણું, આ તો બરાબર છે, આપણે બધા સમજીએ છીએ. અહીં વાત પૂરી નથી થતી, આપેલી વાત પચાવી કે નહીં, પચાવવામાં આવે તો એ વિનય પૂરો થાય છે, નહીંતર એ વિનય અધૂરો અને સ્વસંદમાં ખપે છે. ડુંગરજીને પણ એમને પણ માગી હતી, એમને પછી આપી, ના આપી એમ નહીં પણ બધી શરતો કરી હતી, કારણ કે દરેક વ્યક્તિ શરદર્શનની વાત સાંભળે એટલે મધખંડન મંડળ તરફ એની નજર જાય, અને જ્ઞાની અને સાથે એમ પણ હોય કે આ તો અમે જાણીએ છીએ, ચાર ભાગની વાત હોય કે બૌદ્ધની વાત હોય કે ન્યાય વૈશેષની વાત હોય તો અમે જાણીએ છીએ, અને જૈનોનું પણ અમે જાણીએ છીએ કે ઉપયોગવાળો આત્મા છે, એ ઉપયોગવાળા આત્માની આમાં વાત કરે છે, આમાં શું નવું લખેલું છે? આજે કોઈ દિગંબર પંડિત હોય, મને તો અનુભવ છે, આત્મસિદ્ધિ બતાવેલી હોય તો હાથમાં પણ નથી પકડતા, કેમ? અમારી પાસે કુંકું જાતોને સમયસાર છે, અમારી પાસે પ્રવચન સાર છે, અમારી પાસે આમ છે તેમ છે. અમુક વ્યક્તિઓ છે, નથી એમ નહીં, પણ મોટા ભાગે હાથમાં પણ આમ પકડતા નથી, એમાં નવું શું છે? એમને ખબર છે, અમે જ્ઞાતા સ્વભાવની સ્વાધ્યાયમાં વાત કરીએ છીએ, જ્ઞાતા સ્વભાવ કેવો છે એની પણ વાત કરીએ છીએ, દ્રવ્ય ગુણ પર્યાયની પણ વાત કરીએ છીએ. તો જ્ઞાતા સ્વભાવની એમને વાત કરી છે તો એના કરતાં અમે વિશે જાણીએ છીએ, એટલે એને નિગ્લેક્ટ, એને ખ્યાલ નથી કે જ્ઞાતા સ્વભાવની વાત તમે જે કરો છો એ વસ્તુ જુદી છે અને જ્ઞાતા સ્વભાવ પ્રયોગમાં મૂકવાનો છે. પ્રયોગમાં મૂક્યા વગર જ્ઞાતા સ્વભાવની લાગણી ઉત્પન્ન ના થાય, હું જ્ઞાતા છું એવી અંતરંગમાં શુદ્ધ ક્યારે પેદા થાય? ખાતરી થાય તો,
એટલે જ્ઞાતાના સ્વભાવના ગુણદ્રવ્યની પર્યાય કરવાથી લાગણી ઉત્પન્ન થતી નથી, પણ એક પ્રકારની માન કસાય અભિમાન પોષાતું હોય છે. એટલે એ જ્ઞાતા સ્વભાવ પ્રત્યે જીવ બેદરકાર છે. નહીતર લાખોની સંખ્યામાં જ્ઞાતા સ્વભાવની વાત થાય છે. કૃપાળદેવે જ્ઞાતા સ્વભાવની શરૂઆત કરી, ના થોડી ઉંમર હતી એટલે વાત અધૂરી રહી, પણ એ વાત કાનજી સ્વામીજીએ સોનગઢમાં ઉપાડી 45 વર્ષ સુધી એ જ્ઞાતા સ્વભાવને પચાવનારા અને ભ્રાંતિમાંથી મુક્ત થનારા કેટલા, આ તો ઉતારનારા કેટલા, પરિચય કરનારા કેટલા. અને અહીં આત્મસિદ્ધિમાંથી 8-10 વ્યક્તિઓ પ્રયોગમાં મૂકીને જ્ઞાતા સ્વભાવનો પરિચય કરીને આત્મબુદ્ધિ કરનારા ઓછામાં ઓછા કૃપાદેના વખતમાં 8-10 નીકળ્યા. પાછળથી ઘણા નીકળ્યા છીએ, આપણે કંઈ જાણતા નથી, પણ 8-10ની તો આપણને આમ ગેરંટી હોય છે કે કૃપાદેના વચનોનો પ્રહાર એમની અભિમાનરૂપી મિથ્યાત્વરૂપી કમળને તોડી નાખી. ત્યારે 45 વર્ષ સુધી નાયકતાની વાતો બહુ સરસ કરી નથી કરી એમ નહીં, પણ અંતરમાં ઉતારનારા કેટલા, અર્થાત ગમે તે હોય, કૃપાદેવનાની હોય કે સોનગઢનાની હોય, પચાવે તો એ વિનય વ્યવહારમાં છે, ના પચાવે તો વંચના બુદ્ધિમાં છે. એટલે કૃપાળદેવે આ પત્ર લખેલો છે એ પ્રભુશ્રીને એમનો દોષ બતાવીને રાજી થવા માટે દોષ નથી બતાવ્યો, પણ પુરુષાર્થી બનાવવા માટે પત્ર લખેલો છે. આપણે તો કોઈનો દોષ બતાવીને રાજી થઈએ કે અમે કેવો તારો દોષ બતાવ્યો, અમે તારું કલ્યાણ કરી નાખ્યું એમ નથી. એમને પુરુષાર્થી બનાવવા માટે આ વસ્તુ લખેલી છે કે અમે આટલું બધું તમને આપ્યું તમારી માગણી પ્રમાણે, અને હવે તમે પ્રમાદી બનો છો એ ખરેખર અવિનય કહેવાય, એમ કરીને એમને જાગૃત કરવામાં આવે છે. બાકી લઘુરાજ સ્વામી કૃપાદેવ આગળ સાષ્ટાંગ નમસ્કાર કરવાવાળા, છઠ્ઠું ચોથું ગુણસ્થાન ગણવાવાળા નહીં, સાષ્ટાંગ. જ્યારથી કૃપાદેવ મળ્યા ત્યારથી દિલથી વ્યક્તિ અર્પણ થઈ ગયેલી, તો વિનયમાં શું કચાશ છે. એટલે કૃપાળદેવ આ દ્રષ્ટિએ વિનયનો વ્યાખ્યા કરે છે. આટલી ઉત્તમ વ્યાખ્યા તો કોઈ જગ્યાએ જોવામાં આવતી નથી. અરે એના કરતી આના જેવી જ વ્યાખ્યા બીજી છે, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. ગૌતમ ગણધાર છદ્મસ્ત રહ્યા, એમના શિષ્યો કેવળ જ્ઞાની થાય ને પોતે એવા નહીં એવા. એ તો એવો જગતમાં વ્યવહાર અનાદિથી ચાલ્યો આવે છે કે ગણધર હોય એ ભગવાન તીર્થંકરના એબ્સન્ટમાં કેવળ જ્ઞાન થાય, એ પહેલાં ન થાય, મુખ્ય ગણધર હોય એવું અનાદિથી ચાલ્યું આવે છે. પણ આપણે સમજવાનું એ છે કે જે કેવળ જ્ઞાની પામ્યા એ કેવું જ્ઞાની ભગવાનને આપણા જેવો કોઈ પૂછે કે પ્રભુ તમારા ગુરુ કોણ હતા, તો કે ના કે કેવળ જ્ઞાન થયું અને પછી એમ કહે કે હા આમ ભૂતકાળમાં અમારા ગુરુ હતા, એમના થકી અમે પામેલા છીએ અને અમારા કેવળ જ્ઞાન થયું છે, એમ કહેવામાં શું નાનપ આવે? વિનય છે. તો ઘણા દિગંબર પંડિતો આ ગાથા બતાવીએ એટલે હસે છે, જવાબ નથી આપતા. એટલે સમજવાનું છે કે છદ્મ જે શિષ્યો હતા એ ગુરુની આજ્ઞાને પચાવી અને કેવળ જ્ઞાની થયા, એટલે એને વિનય વ્યવહાર કહેવાય છે. ગૌતમ ગણધરનો બોધ સાંભળ્યા પછી એ જીવો અંતરમાં બુજા અને મોહનો ક્ષય કર્યો, તનતોડ મહેનત કરીને એટલે પચાવ્યો અને એમને વિનય વ્યવહાર બતાવ્યો
એટલે પચાવ્યું એ વિનય વ્યવહાર છે. એટલે કહ્યું કે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. આ ગાથા પ્રત્યે દિગંબરોને વાંધો આવે છે. વાંધો આવતો હોય તો ભલે આવે, આપણે કોઈ ક્યાં લેણા દેણા. પણ કહેવાનો અર્થ છે કે આ ગાથા મૂકી છે એ પણ એમ સૂચન કરે છે કે છદ્મસ્ત ગુરુનો બોધ લઈને છદ્મસ્ત શિષ્યો આવરણ વગરના થઈ ગયા અને એ પોતે એકરાર કરે છે કે હા, ગુરુ ભલે છદ્મસ્ત રહ્યા, બાકી એમનો અમારો ઉપકાર છે અને અમારી મહેનત અમે ખરેખર પામ્યા છીએ. એટલે કૃપાળદેવના જે વચનો જે છે એ વચનોને પચાવવાની અપેક્ષાએ વંચના બુદ્ધિ કે અવંચના બુદ્ધિની વ્યાખ્યા કૃપાળદેવે કરેલી છે. આવી વ્યાખ્યા તો કોઈ જગ્યાએ મેં તો જોઈ નથી. આ પત્ર વાંચ્યો ત્યારે ખબર પડી કે ખરેખર વંચના બુદ્ધિ કોને કહેવાય. વંચના એટલે કપટ. હા હા ભગવાન, મારે ભલવું કરવું છે, મને મંત્ર આપો. મંત્ર આપ્યા પછી બે ચાર દિવસ સુધી કરે, મહિના સુધી, પછી આળસુ બની જાય. એટલે માગે પ્રેમથી, ઉલ્લાસથી, વિનયથી, અને પછી પુરુષાર્થ ના કરે એટલે સ્વચ્છંદ પોષાય તો એમાં કોનું ખરાબ થવાનું છે? ગુરુનું કંઈ ખરાબ થતું નથી, લેનારનું ખરાબ થતું હોય છે. એટલે આત્મસિદ્ધિ, છપનો પત્ર, દેવકર્ણજી લઘુરસ સ્વામી, ત્યાર પછી કૃપાળદેવ એમને વસોમાં અને ખેડામાં મળ્યા અને અંતરની પ્રતીતિ કરાવી ત્યારે એમનું મહાત્મ્ય લાગ્યું. આત્મસિદ્ધિની શું વેલ્યુ છે! આખા 84 લાખ યુનિયમોથી મુક્ત થવાનો ઉપાય 142 ગાથામાં. 142 ગાથાઓમાંથી અમુક તો આપણે કટ કરી દઈએ, 6 પદ પૂરા થાય અને પછી છેવટે અભિપ્રાય આપે છે ગુરુ કે સર્વજ્ઞાનીઓનો અભિપ્રાય છે કે અજ્ઞાની જીવ હોય કે જ્ઞાની જીવ હોય એને ઉપાદાન ત્રિકાલિક સ્વરૂપ જે છે એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છે. કર વિચાર તો પામ, તું ખાતરી કરીશ એટલે તને ખ્યાલ આવી જશે પોતાના ચૈતન્યપણાનો. અને જીવ પછી ખાતરી કરે છે અને એનો જવાબ પણ આપે છે કે ભાષ્યોની સ્વરૂપ તો શુદ્ધ ચેતના રૂપો. ખાતરી કરી તો ભાન થયું અને એ બોધ સાંભળીને મૂકી રાખ્યો હોય તો કંઈ ભાન ના થાય. એટલે ભ્રાંતિ બતાવી પણ છે અને ભ્રાંતિમાંથી મુક્ત થવાનો ઉપાય પણ બતાવેલો છે. એ મોટું રહસ્ય છે. ભ્રાંતિ બતાવનારા, જ્ઞાન બતાવનારા સેંકડો છે, પણ અમારે આ જ્ઞાનમાંથી મુક્ત કેવી રીતે થવું એ અમને ઉપાય બતાવો. તો પોતે ઉપાય કર્યો હોય તો બતાવે ને. ભ્રાંતિની વાતોનો તો કરી હોય એટલે તો આપણને કહી દે કે શરીરનું અભિમાન કરવું એ બધી ભ્રાંતિ છે, ઉપયોગવાળો આત્મા છે અને ઉપયોગ વગરનો દેહ છે એમ બધી વાતો કરે. પણ અમારે આ અભિમાનમાંથી છૂટવું છે, આ ભ્રાંતિમાંથી છૂટવું છે, દેહાધ્યાસમાંથી છૂટવું છે. અમારી બુદ્ધિ દેહમાં ભરી રહી છે, આત્મામાં લાવે છે, અમને ઉપાય બતાવો. તો શું બતાવે ઉપાય? જ્યારે કૃપાળદેવે એનો સચોટ ઉપાય બતાવ્યો છે એ આપણે વિચારીશું. બહુ સારો એક પત્ર છે. આમ તો ઘણા પત્રોમાં ઉપાયો બતાવેલા છે પણ સમજાતે સમાયા બહુ સારામાં સારો પત્ર છે. કૃપાળદેવે સુભાગભાઈના ઉપર લખેલો છે. સમાવવાની ક્રિયા કોઈ જાણતો નથી. બોલવામાં બધા આપણો હોશિયાર હોય છે, સમાવું એટલે સમાવું, પણ સમાવવાની ક્રિયા કેવી રીતે કરાય, સમાવવાની ક્રિયા કેવી રીતે કરવી એની ગમ ના હોય. આમ તો સમાજમાં આપણે કહીએ છીએ સમજાતી સમાયા, એટલે વાત સાચી છે. સમજુ માણસ છે એ વધારે પડતું બોલે નહીં એવા અર્થમાં આપણે સમજી લઈએ.
એ વધારે દોઢ ડાયો થાય ને એમ પણ આપણે સમજી લઈએ. પણ અહીં તો અનાદિથી દેહમાં મન ટકી ગયેલું છે અનાદિનું, એને આત્મામાં કેવી રીતે લાવવું? અર્થાત દેહલક્ષી જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ પ્રવૃત્તિમાંથી મુક્ત કેવી રીતે થવાય, શાના આધારે થવાય, તો સમાય કહેવાય એની ચોખવટ કૃપાળદેવી પત્રમાં કરેલી છે. પત્ર બહુ મોટો નથી, બહુ રહસ્યાત્મક છે અને સુભાગભાઈ ઉપર લખેલો છે. એ પત્ર લખ્યા પછી પણ સુભાગભાઈ સાથે ચર્ચા સત્સંગ થયો ત્યારે એમને ખબર પડી કે કેમ ક્ષમાવાય. એટલે એ બહુ ગૂઢ છે અને બહુ રહસ્યાત્મક છે. Isso.